હલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટેના ફ્રી ક્લાસીસ એનું આયોજન કરવામાં આવેલું છે, જે એટેન્ડ કરવાથી 100એ 100% તમારું રિઝલ્ટ સુધરશે એની ગેરંટી છે. અને એની વાત કરીએ એના પહેલાં જીટીયુના જે એક્ઝામ ફોર્મ ભરવાના છે એના વિશે વાત કરીશું, જેની અંદર એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવા, એની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી, પેમેન્ટ થયેલું છે એ બરોબર છે કે નહીં એ ચેક કેવી રીતે કરવું, અને બે વખત પૈસા કટ થઈ જાય, પૈસા કપાઈ ગયા હોય તો શું કરવું, પરીક્ષાના ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવા, અને પરીક્ષાની તૈયારીઓ શરૂ કેવી રીતે કરવી, અથવા એની અંદર વધારે માર્ક્સ આવે એના માટેનું શું કરવું, એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા જોઈએ જીટીયુના એક્ઝામ ફોર્મ ભરવા માટેનું શેડ્યુલ. તો આ શેડ્યુલ જે આવેલું છે એ ડિપ્લોમા સેમેસ્ટર 1 રેગ્યુલર, સી2ડી ડિપ્લોમા વોકેશનલ સેમેસ્ટર 1 રેગ્યુલર, અને ડિપ્લોમા આર્કિટેક્ચર સેમેસ્ટર 1 રેગ્યુલર આ વિદ્યાર્થીઓ માટે છે. અને એની એક્ઝામ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે 13 ડિસેમ્બર 2023. ત્યાં સુધીમાં ફોર્મ ભરશું તો કોઈ પેનલ્ટી આવશે નહીં. ત્યારબાદ જો ફોર્મ ભરવાનું થશે તો એનો પેનલ્ટી ફી શરૂ થશે. એની ડેટ હજી સુધી જીટીયુની વેબસાઇટ પર આવેલી નથી. હવે ફોર્મ કેવી રીતે ભરવાના, તો એ આપણને બધાને ખબર છે. જીટીયુનું જે સ્ટુડન્ટ પોર્ટલ છે student.gtu.ac.in, એમાં લોગિન થવાનું છે. તમારો એનરોલમેન્ટ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ આ 3 એન્ટર કરશો એટલે તમે લોગિન થઈ શકશો. કદાચ એવું બન્યું હોય કે તમારો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો અહીંયા ફરગેટ પાસવર્ડ ઓપ્શન પણ આવેલો છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમારો પાસવર્ડ જે છે એ રિકોલ કરી શકો. ABCID, ફોટો, સિગ્નેચર આ બધું અપલોડ આપણે ઓલરેડી કરેલું જ છે, એટલે એ આગળના વિડીયોમાં આગળ તમે જોયેલો છે. હવે આ તમે લોગિન થશો એટલે આવી રીતે એક પોર્ટલ ખુલશે. પોર્ટલની અંદર અહીંયા આગળ નીચે લખેલું હશે એક્ઝામ ફોર્મ. આ એક્ઝામ ફોર્મ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી બધી ડિટેલ આવશે, તમારું નામ, સબ્જેક્ટ કોડ, સબ્જેક્ટ નેમ અને બીજી બધી ડિટેલ્સ, તમારી કોલેજનું નામ વગેરે. એમાં કોઈ પણ પ્રકારની ડિસ્ક્રિપન્સી હોય, જુદું હોય તો અત્યારે તમે જે કોલેજમાં અભ્યાસ કરો છો તાત્કાલિક તેનો કોન્ટેક કરવાનો, બીજા કોઈને કંઈ મેલ કરવાની કે મળવા જવાની જરૂર નથી. તમારી કોલેજમાં જ તમારે ઇન્ફોર્મેશન આપવાની છે કે નામમાં આટલું કરેક્શન છે અથવા નંબરમાં અહીંયા ભૂલ છે. એક્ઝામ ફોર્મ પર ક્લિક કરશો એટલે આવી રીતે કેટલાક વિદ્યાર્થીઓને પેન્ડિંગ લખેલું આવે. તો પેન્ડિંગ લખેલું ક્યારે આવે, કે ફોર્મ ભરવાની ડેટ શરૂ થઈ હોય નહીં ત્યારે એ આવશે. અત્યારે તમારે બધાને ત્યાં એક્સેપ્ટેડ હશે, ક્યારેક રિજેક્ટેડ લખેલું પણ આવી શકે. જો રિજેક્ટેડ લખેલું આવેલું હોય તો તાત્કાલિક તમારી કોલેજનો કોન્ટેક્ટ કરવાનો. કોલેજવાળા જો ફોર્મ રિજેક્ટ કરે તો અહીંયા રિજેક્ટેડ લખેલું આવશે, અને એપ્રુવડ લખેલું આવે ધેટ મીન્સ યુ આર એલિજિબલ ફોર ધીસ સેમેસ્ટર. એપ્રુવડ પર ક્લિક કરી એપ્રુવડ આપેલું છે ત્યાં ડિટેલ્સ પર ક્લિક કરશો એટલે આવી રીતે ફીસ ભરવા માટેનો ઓપ્શન આવશે. અહીંયા પે ફી, ફીની એમાઉન્ટ લખેલી હશે કે કેટલી ફીસ ભરવાની છે. પે ફીસ કરશો એટલે આવી રીતે ફી પેમેન્ટનું પોર્ટલ આવી જશે. એની અંદર જે પે નાવ કરી દેવાનું, પે નાવ કરશો એટલે આવી રીતે અલગ અલગ ઓપ્શન આવશે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ એન્ડ સો ઓન. એના ઉપર કરી અને ફીઝનું પેમેન્ટ કરી છેલ્લે આવી રીતે રિસિપ્ટ નીકળશે, રાઈટ. અને અહીંયા નંબર આવશે, આઈડી નંબર. અને ક્યારેક એવું બને કે બે વખત પૈસા કપાઈ જાય, તો મિત્રો બિલકુલ ચિંતા ના કરતા, બે વખત પૈસા કપાઈ જાય તો પણ 30 દિવસની અંદર તમારા પૈસા છે એ રિફંડ થઈ જશે. અને જો 30 દિવસની અંદર રિફંડ થાય નહીં તો તમારા જે પૈસા કપાયેલા છે એ તમારો એનરોલમેન્ટ નંબર અને ડેટ જે દિવસે તમારા પૈસા કટ થયા છે આ બધી ડિટેલ આ ઈમેલ એડ્રેસ ઉપર મોકલી દેવાય. એ ઈમેલ એડ્રેસ ઉપર મોકલશો એટલે એ જે રિફંડ છે એ તમારી પ્રોસેસ થઈ જશે. હવે તમારી ફીસ ભરાઈ ગઈ છે કે નહીં ચેક કેવી રીતે કરો, તો અહીંયા જો લખેલું આવશે ફીસ ઓલરેડી પેઇડ ઓન ધીસ, તમે જે તારીખે ફીસ ભરેલી હશે એ ડેટ અહીંયા લખેલી હશે. દેટ મીન્સ કે આપણી ફીસ જે છે એ ભરાઈ ગઈ છે. અને અહીંયા આગળ જશું તો અહીંયા જો ડાઉનલોડ ઓપ્શન આવશે, ત્યાં આગળથી એક્ઝામ ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. આ એક્ઝામ ફોર્મની પ્રિન્ટ લેવાની કોઈ જરૂર નથી, ડાઉનલોડ કરી અને તમે મોબાઈલમાં સાચવી શકો છો. જ્યારે એક્ઝામ શરૂ થવાની હોય એના થોડા દિવસ પહેલાં, જનરલી 1 દિવસ પહેલાં પણ એની હોલ ટિકિટ આવી જશે, તો એ હોલ ટિકિટ પણ અહીંથી જ ડાઉનલોડ કરવાની છે. જે એક્ઝામ ફોર્મ છે એની નીચે આવી જશે અહીંયા હોલ ટિકિટ, એના ઉપર ક્લિક કરશો એટલે હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે. અને પછી એ હોલ ટિકિટ છે એમાં કોલેજના સ્ટેમ્પ અને સિગ્નેચર કરાવવાના હોય છે. ખરેખર એવું હોય છે કે આ હોલ ટિકિટ કોલેજવાળાએ તમને આપવાની હોય છે, સહી સિક્કા કરીને આપવાની હોય છે. પણ ક્યારેક સ્ટુડન્ટ જે છે એ પ્રિન્ટઆઉટ લઈને જતા હોય છે, પ્રિન્ટઆઉટ લઈને જાઓ તો એ લોકો ત્યાં સ્ટેમ્પ મારી દેશે. સ્ટેમ્પ મારવો અતિ આવશ્યક છે, એક્ઝામમાં જાઓ એની પહેલા કોલેજનો સ્ટેમ્પ હોલ ટિકિટ પર લગાવેલો હોવો જોઈએ, એ કમ્પલસરી છે. અને એક્ઝામ ફોર્મ છે કે આવી રીતે હશે એ તમે જોઈ શકો છો, એની અંદર બધા સબ્જેક્ટ આપેલા હશે
અને એક્ઝામ ફોર્મમાં જેટલા સબ્જેક્ટ આપેલા હોય એટલા સબ્જેક્ટની એક્ઝામ આપણે આપવાની છે. અને તૈયારી કેવી રીતે કરવી ફર્સ્ટ યરની? તો એના માટે આપણે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર ગ્રુપ બનાવેલા છે, દાખલા તરીકે વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, આ બધા પર છે. આ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે વોટ્સએપનું જે ચેનલ છે અને આ ટેલિગ્રામ ગ્રુપની ચેનલ છે એનો ક્યુઆર કોડ છે, એના ઉપર ક્લિક કરશો અથવા સ્કેન કરશો એટલે તમે એની સાથે જોઈન થઈ જશો. અથવા એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, તો એનાથી તમે ચેનલ સાથે જોઈન થઈ શકશો. એની અંદર ફર્સ્ટ યરની બધી જ ઇન્ફોર્મેશન, એક્ઝામના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વગેરે એની અંદર શેર કરવામાં આવશે. અથવા અત્યારે તૈયારી શરૂ કરવી હોય તો આ સુનિગ્રા ટેક ચેનલ જે છે એની અંદર પ્લેલિસ્ટમાં જવાનું. એ પ્લેલિસ્ટમાં જશો એટલે અહીંયા અલગ અલગ સબ્જેક્ટના વિડીયો દેખાશે. જો આ સેમેસ્ટર 1, સેમેસ્ટર 2, 3, 4 અલગ અલગ, દાખલા તરીકે અહીંયા છે સેમેસ્ટર 1 એન્જિનિયરિંગ ડ્રોઈંગ, પછી અહીંયા છે સેમેસ્ટર 1 એન્ડ 2 ફિઝિક્સ, એમાં વ્યૂ ફૂલ પ્લેલિસ્ટ એના ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે એક વિડીયોનું લિસ્ટ ખુલશે. આ વિડીયોનું લિસ્ટ જે છે એની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આપેલા છે અને ચેપ્ટર વાઇઝ ગુજરાતી ભાષામાં બધા ટોપિક સમજાવેલા છે. તો એ સરળ ભાષામાં છે એ તમે સમજી શકશો. પ્લસ એક્ઝામના થોડા ટાઈમ પહેલા આ જે બધા સબ્જેક્ટ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ પણ આ ચેનલની અંદર શેર કરવામાં આવશે. તો એ ક્વેશ્ચન તૈયાર કરી નાખશો એટલે એ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકશો. મિત્રો, આપણે આપનો કિંમતી સમય આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ વોચિંગ.